પુરુષોત્તમ પૂજન વિધિ દાન ફળની કથા. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજા વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું, તે સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું શોષણ ઉપચાર વડે પૂજન કરવું, આહ્વાન કરી બોલવું અને આસન ગ્રહણ કરવા કહેવું. પછી તેમના પગ ધોવા, અર્ધ અર્પણ કરવો, આચમન કરતા રહેવું. પહેલા પંચામૃતથી સ્નાન કરવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું. પીતાંબરનો જોટો અર્પણ કરવો, જનોય પહેરાવી સુફળ ચંદન આદિનું લેપ કરવું. અક્ષર ચડાવ્યા પછી પુષ્પો ચડાવવા. આ દરેક વિધિ વખતે તેના જે જે બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા, પછી તે વિધિ કરવી. બીજ મંત્રો બોલવા. આટલી વિધિ પતાવ્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, કુટીઓની પૂજા, નીચણોની પૂજા, જાંઘની પૂજા, કેડીની પૂજા, લિંગની પૂજા, નાભીની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગની પૂજા ક્રમબંધ કરતી રહેવી. તેમાં જે જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કાર્ય થયા પછી સુગંધી ધૂપ અર્પણ કરવો, હોમ કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, પીપળ ધરવું, સોપારી કપૂરથી યુક્ત નાગર વેલનું પાન ધરવું, દાન કરવું, પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા. આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રનો ઉપયોગ કરવો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી આ પૂજનને સંપૂર્ણ સ્વીકારી લેજો, એમ બોલી સ્વાહા લગાવી તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ વળતો રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. 21મો અધ્યાય અહીંયા સંપૂર્ણ. આજની કથા દાન ફળની કથા.